નમસ્કાર મિત્રો, ચાલો ફરી એકવાર સ્કૂલના બાળકો સાથે મોજ કરીશું. આજે તેમની ફરમાઈશ મુજબ વડોદરા સ્ટાઇલનું સેવસળ બનાવીશું. આજે અમે શિનોર તાલુકાના ઉત્તરાજ ગામની સ્કૂલના બાળકોની મુલાકાતે આવેલા છીએ. સવારે વહેલા નીકળવાની મજા જ આ છે. સૂર્ય ક્ષિતિજથી ઉપર તરફ પ્રયાણ કરે એ 20-30 મિનિટનું દ્રશ્ય ખૂબસૂરત હોય છે. એમાં દરેક કલરના ઘણા બધા વેરિએશન જોવા મળે અને પંખીડાઓના અવાજ આપણા મનને રંજન કરી દે તેવું વાતાવરણ હોય છે. ના રે ના, અમે સ્કૂલે નથી જતા, વગડામાં ફરવા જઈએ છીએ. આવી સ્કૂલમાં જે ભણ્યા હશે તે નસીબદાર હશે, કારણ કે એમને જૂનો અને નવો એમ બે યુગ જોયા હશે. હા, એ સ્લેટ અને પેનના દિવસો જ્યાં પેન લખવામાં અને કોઈક વાર ખાવામાંય વપરાતી, પેટ પર સ્લેટ ઘસીને પેટ પાસે ઇરેઝરનું કામ લેવાતું, સ્લેટમાં કરેલું ગૃહ કાર્ય ભૂસાઈ ન જાય એ માટે સ્લેટને બહાર છુટ્ટી સાચવીને સ્કૂલે લઈ જવાતી. હા, તમને યાદ છે, સામે પેલના દરવાજાની આજુબાજુમાં ક્યારેક ચૂપચાપ અંગૂઠા પકડીને આજુબાજુમાં ઈશારાથી વાતો કરતા. કોઈ પણ કાર્યની પ્રાર્થનાથી શરૂઆત એ આપણા દેશની પરંપરા છે. પ્રાર્થનાથી મન શાંત એકાગ્ર થાય, મનના બધા જ ઉદ્વેગો શમી જાય અને પછી એમાં જ્ઞાન અવશોષણ થવાની પ્રક્રિયા વધી જાય. આજે આપણે 150 બાળકો માટે સેવસળ બનાવીશું. એને માટે 5 કિલો સફેદ વટાણા રાત્રે પલાળી રાખેલા હતા. સૌ પ્રથમ આપણે વટાણામાં થોડું મીઠું અને હળદર ઉમેરી બાફી લઈશું. વટાણા વધારે છે માટે આપણે 3 વાર થોડા થોડા વટાણા બાફીશું. વટાણા બફાય ત્યાં સુધી મસાલા સાફ કરી પીસી લઈશું. અમે અઠવાડિયા પહેલા બાળકોને છોલે ભટુરે ખવડાવવાનું નક્કી કરેલું, પરંતુ બાળકોએ સામેથી વડોદરા સ્ટાઇલનું સેવસળ ખાવાની ઈચ્છા વ્યક્ત કરેલી એટલે અમે કાર્યક્રમ ચેન્જ કરેલો. મિત્રો, આટલા મોટા જથ્થામાં બનાવીએ તો માપ કાઢવું એ સમય માગી લેવું કામ છે, પરંતુ આજે તમને એક ટીપ્સ આપું જેથી તમે જાતે માપ મેળવી શકશો. માનો કે આપ રોજ ઘરમાં 5 વ્યક્તિની રસોઈ બનાવો છો, તો કોઈ પણ રેસીપીમાં 5 લોકો માટે જેટલું મીઠું ઉમેરો એટલું મીઠું આમાં ઉમેરવાનું, એમાં જેટલું મરચું ઉમેરો એટલું મરચું તમારે એમાં ઉમેરવાનું. વટાણા બફાઈ ગયા છે, આપણે વઘાર કરી લઈશું. તેલ ગરમ કરવા મૂકીશું. સૂકા મરચા, રાઈ ઉમેરવી. સ્કૂલના ઘણા બાળકો વઘારમાં જીરું નથી ખાતા એટલે અમે વાપર્યું નથી, પરંતુ તમારે જીરું વાપરવું. હિંગ ઉમેરીશું, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ અને થોડી ચોપ કરેલી ડુંગળી ઉમેરીશું. થોડી વાર શેકાવા દઈશું. પછી પીસેલી ડુંગળી ઉમેરીશું. લીલા મરચાની પેસ્ટ ઉમેરીશું. હળદર ઉમેરીશું. લાલ મરચું પાવડર ઉમેરીશું. ગરમ મસાલો, સેવસળ મસાલો, મીઠું ઉમેરી થોડું જળ રેડીશું. કાપેલા ટામેટા ઉમેરીશું.
બધા મસાલા ઉકળવા દઈશું। વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા, આમાં વડ અને ટેટામાં કોઈ પણ રીતે સામ્યતા નથી, નથી રંગરૂપમાં કે નથી આકારમાં। કેવી રીતે આ કહેવત પડી હશે? ઠીક છે, ટેટા તડબૂચ જેવડા હોત તો કહેવત યથાર્થ કહેવત। હા, પણ દરેક ગામના તળાવની પાર ઉપર વડ અને પીપળાનું નવું પ્લાન્ટેશન થવું જોઈએ। એના પર પક્ષીઓની 140 જેટલી પ્રજાતિઓ આવે છે, એનાથી જંગલનું સર્જન થાય છે। બાફેલા વટાણા ઉમેરીશું। રસો ગાઢો બનાવવા માટે આપણે જળમાં થોડું બેસન ઓગાળીને ઉમેરીશું। થોડી વાર ઉકળવા દઈશું। કાપેલા લીલા ધાણા ઉમેરીશું। આપનું સેવઉસળ તૈયાર છે। અમને ગમે તેટલી ગાંઠો થાય પણ અમે કર્તવ્ય પરાયણ રહીએ। અમે ઉનાળામાં અમારી આસપાસ 5 ડિગ્રી ઉષ્ણતામાન ઓછું કરવામાં મદદ કરીએ। અમારે માટે બાળ સખાઓને જમાડવું એ ગૌણ છે, ખરેખર તો એમની સાથે પ્રેમનો સેતુ બાંધીને એમના જીવનમાં સદગુણોનું બીજારોપણ કરવું એ અમારું મનગમતું કાર્ય છે। કારણ કે હું પણ મારા શિક્ષકોના બીજારોપણથી થયેલું વટવૃક્ષ છું, અને બાળકોના કેટલાય એવા પ્રશ્નો હોય છે જેનો જવાબ તેમના મા બાપ પાસે નથી હોતો। એવા પ્રશ્નો બાળકો અમારી સાથે શેર કરતા હોય છે। કોઈના ઘરે મહેમાન થઈએ તો મા બાપ પોતાના બાળકોના વખાણ કરતા કરતા થાકે નહીં। બસ અહીં સ્કૂલના શિક્ષકો અને બાળકો વચ્ચે એ જ લાગણીનો સેતુ જોવા મળ્યો। સ્કૂલના મેડમ તથા શિક્ષકો બાળકોને બોલાવી બોલાવીને અમને ઓળખાણ આપતા, કહેતા આ ખૂબ હોશિયાર છે, આ તાલુકામાં ફર્સ્ટ આવેલી છે અને સ્કોલરશીપ મેળવી છે, વગેરે વગેરે। ચાલો, છોકરાઓને સેવસળ ખૂબ ભાવ્યું અને ભરપેટ સેવસળ આરોગ્યું। લક્ષ્ય તરફ ફોકસ કરીએ તો કાંટા, 40 ડિગ્રીનો તડકો કે સમય કશું જ દેખાય નહીં। પેલા અર્જુનની જેમ ફક્ત પક્ષીની આંખ જ દેખાય એમ અમને ગોરસ આંબલી દેખાવા માંડી। આ ગોરસ આંબલીની ડાળ આજે જ તૂટી ગઈ હોય એવું લાગે છે, કારણ કે પુષ્કળ આંબલી દેખાય છે અને આવતા જતા રાહદારીઓ જોતા તો હશે જ, પણ આટલા તડકામાં આ બાળકો સિવાય બહાર નીકળવાનું સાહસ કોણ કરે? લો, ખાવ હવે હિંગોરા। 40 વર્ષ પહેલા આ વાક્ય પ્રયોગ ખૂબ સાંભળવા મળતો, હિંગોરા એટલે કંઈ જ કામમાં ન આવે એવું ફળ તથા ઝાડ, બાળપણમાં રમવા માટે તોડી લાવતા। આ વનસ્પતિનું નામ ખબર હોય તો કોમેન્ટમાં જણાવશો। અમને બાળકો સાથે સંવાદ કરવાની ખૂબ મજા આવી। આમ જુઓ તો અમે આ રીતે બાળકોને ઘણું શીખવાડીએ, પરંતુ ખરેખર તો અમે એમના પ્રશ્નોથી શીખતા હોઈએ છીએ। આવો કેટલોક બાળકો સાથેનો સંવાદ સાંભળીએ, કદાચ આપણે પણ ઉપયોગી નીવડે। ઓછું યાદ રહે, વાંચે, સર શીખવાડે કે મેડમ શીખવાડે તો બહુ યાદ ના રહે, એવું કોઈને છે? શરમાવન નહીં, હા ઓકે, બરાબર, મોટે ભાગે ના, એનું કારણ શું? કે આપણી યાદશક્તિ છે ને, કે આપણું બ્રેઇન અને સ્પાઇનલ કોડ એટલે આપણા કરોડરજ્જુ છે ને, એ બે મળીને કામ કરે છે યાદશક્તિ માટે। તો તમે આવા બેસો ને તો તમારી કરોડરજ્જુ સૂઈ જાય, તમને ટેમ્પરરી તમને શક્તિ આપે પણ પછી બધું કહેવાય
કેલ્શિયમ તમને લાંબા સમય સુધી જીવવાનું હોય, શરીરમાં કેલ્શિયમ હોય, કેલ્શિયમ હાડકામાં હોય, જેટલું વધારે અત્યારે તમે 30 વર્ષની ઉંમર સુધી જેટલું તમે દૂધ દહીં ઘી અને કાતો તમે દૂધ એટલું શરીરમાં કેલ્શિયમ જશે, અને એ ખાધા પછી એક્સરસાઇઝ કરશો તો હાડકામ જશે, એક્સરસાઇઝ ના કરો તો લોહીમાં જાય એક ટકો બાકીનું નીકળી જાય, એક્સરસાઇઝ કરો તો હાડકામાં હાડકામાં. બીજું, લાઈફમાં ક્યારે બી કોઈ વ્યસનને અડવાનું નહીં, મોટા થાવ ત્યારે તમાકુ છે, પાન પડી છે, દારૂ છે, ક્યારેય અડવાનું બરાબર. જીવનમાં કંઈ ખરાબ થાય ને તો ક્યારેય ખોટું પગલું ભરવાનું નહીં, તમે નથી ભરતા પણ અમુક છોકરાઓ છે માર ખોટા આવ્યા પાણીમાં કૂટકો મારી દે છે અને કંઈક ઝેર કહી દે, ત્યારે પણ એવું પગલું ભરવાનું. જીવન બહુ સરસ છે અને આવું તો ચાલ્યા જ કરે. તમે આ ગ્રાફ જોયો, તમે કાર્ડિયોગ્રાફ પેલા પિક્ચરોમાં બતાવવા છે, કોઈને ઓપરેશન થિયેટરમાં હોય તો આવો ગ્રાફ ચાલે. આવો ચાલ્યાનો મતલબ જીવે છે એટલે સીધો થઈ જાય ને, સમજવાનું ગયો. દુઃખ ને સુખ ત્યારે સરખું રહેતું નથી, પણ દુઃખમાં આપણે ખુશ રહેવાની આદત પાડી દો ને તો દુઃખ ક્યારે આવતું જ નથી. ડરવાનું નહીં, કોઈ બી જાતથી ડરવાનું નહીં, જે ડરી જાય એ મરી જાય, કોઈ પણ વસ્તુ ડરવાનું તારું લાઈફમાં કોઈ જ રીતે ડરવાનું જ નથી. પણ ડરવાનું નહીં, ડરો એટલે શું થાય, શરીરમાં કોર્ટિસોલ નામનું હોર્મોન થાય, ખરાબ હોર્મોન, એ બહુ વધવા માંડે તમે ડરો એટલે, કોઈ બી રીતે ડરો એટલે, આ નહીં તમને કોઈ બીજો ડર હોય તો બી ગભરામણ થવા માંડે, કોર્ટિસોલ વધે ને એટલે હાર્ટને બ્લોક કરે, એમાંથી લોકોને એટેક આવે, કોઈકને કેન્સર થાય, એટલે એ બાબતે નફટ થઈ જવાનું, ગુસ્સો નહીં કરવાનો, ડરવાનું નહીં, જેટલા નેગેટિવ ઇમોશન્સ છે ને ખરાબ વસ્તુ બધી છોડી દેવાની, એનાથી આ નુકસાન થાય. અંતમાં અમને આ અવસર આપવા બદલ જીતેન્દ્રભાઈ અને યોગિતાબેન તથા ઉત્તરાજ સ્કૂલના શિક્ષક મિત્રો અને સમગ્ર સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ભારત, વંદે માતરમ.